નીચે ઉતર્યા એક ભાઈ છોકરાને લઈને આવ્યા, મને કે ભાઈ ભાઈ જેદુના તમારા બોર્ડ લાગ્યા ને તેદુનો છોકરો કેતો અમારે મળવું છે, એટલે ખાસ મળવા આવ્યું. આપણે કોઈ મળવા આવે એટલે એમ આપણે એમ થાય ને કે સારું આપણે કઈક. વળી મેં વળી દોઢ ડાપણ કર્યું, ન કર્યું ખરેખર એટલું બધું ડાપણ કરાય નહીં. વળી મેં હાથ માથે હાથ મૂક્યો, કેમ છો બેટા મજામાં? મને કે મજામાં અંકલ. અંકલ કીધું તો હું આડો ફાટ્યો. વાહ વાહ સરસ બેટા. મેં કીધું ભણજો ભણજો, કીધું ને ઓલું ફર્યું. મેં કીધું મારે મૂંગું જ રહેવું જોઈએ, આ વધારે બોલીને આપણે ને આપણે આપણું માધ્યમ ઘટાડ્યું. ભણજો એમ કીધું ને ફર્યો મારે. મને કે ભણીએ છીએ એવો ભાઈ? હું અંકલ એ ભાઈ આવી આવ્યો ગપ દેજો. હું એમ નથી કહેતો બેટા, આમ ભણવા ધ્યાન. મને કે ભણીએ છીએ માય ભાઈ, ભણીએ છીએ ભાઈ. હા, અને તમે મને કે કેટલું ભણ્યા ને અમને ખબર છે. મને કે આમ રાખો, અને મને કે બહુ હોશિયાર હોત, મને કે પ્રશ્ન પૂછો ને જવાબ આપો. મેં કીધું મેં હું કામ હાચે કરીને આંગળી નકુસ આમ નાખી છે. હું મને કે પ્રશ્ન પૂછો ને જવાબ આપી જાઓ મરદના દીકરા હોત. મેં કીધું ભાઈ આવડતો હશે તો દે, કારણ કે મને તરત રામકૃષ્ણ પરમહંસનું વાક્ય યાદ આવી ગયું કે ઘોડિયામાં સૂતેલા બાળકને નાનું ન સમજતા, દુનિયાની મહાન હસ્તી હુતી છે. જો ભાઈ આવડતું છે કે મને કે તો હું ગામો ગામ પડીકાર ફોડો. મારો દીકરો ગગ લઈ નાખ્યો. મેં કે ભાઈ પૂછ ને મારા બાપ. મને કે જો હું તમને પ્રશ્ન પૂછું એનો તમે જવાબ આપી જો, મારા બાપા તમને 500 રૂપિયા આપશે. અને જો તમે જવાબ ન આપી શકો તો 500 રૂપિયા તમારે મને આપવા પડશે. ખોઈટમાં બાપ નફામ પોતે. મેં પૂછ બીજું હું. મને કે ફ્રીજમાં મૂકો તો એ ગરમ રહે, હું ગમે ખાના મૂકો ગમે એટલા દિવસ મૂકો ફ્રીજમાં મૂકો તો એ ગરમ રહે. મેં કે તારી ગા. મેં કીધું આલે 500 બોય. મને કે એ તો નથી આવડતા એના સાંભળવાના બીજા કયો. મારો દીકરો 1000 મારા કાતરી ગયો. મેં કીધું આલે 500 બોયલ તું. મને કે ગરમ ચાલો. અરે તારી ભલી થાય. એક છોકરાને સાહેબે કીધું, છોકરાને કે બેટા લાઇટ વહી જાય બંધ કોણ કરે? હવે સાચો જવાબ તો એ છે કે જે બીના કર્મચારી લાઇન ફોલ્ડમાં હોય રિપેરિંગમાં હોય તો એ લોકો બંધ કરે. આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? ત્યાં છોકરો ઊભો થઈને કે મારા મામા. કે કેમ તારા મામા જે બીમાં નોકરી કરે? નારે ના. એ કે તો એ કે લાઇટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. એટલે તેને કોઠા હું જ હોય બોલો. એટલે જીવનમાં બે ત્રણ મુદ્દા એવા છે કે તમારી જીભ તોતડી છે તો ચાલશે, તોસડી ન થઈ જાય. તોતડું કોઈ બોલતું હોય ગમે, કોઈ બાળક તોતડું બોલતું હોય જશું ભાઈ આપણે આખું ઘર તોતડું થઈ જાય. એને બાળક હજી ધીરું ધીરું બોલવાની શરૂઆત કરતો હોય તોતડું, તો એને હારે આપણે તોતડું થવું જ પડે. દાદા તીલી જાય તીલી જાય તો આપણા દાદા હોય મતોલો તેવાય, બતા એને મતોલો તેવાય. મગર 80 વર્ષના બાપને મકોડો આવડતો જ હોય, પણ એ તોતડું જે બોલે છે એટલું બધું વાલું લાગે છે એટલે આખું ઘર તોતડું થઈ જાય. તાલે પાણી પીવું તે વળી બોલે તે માલે નથી પીવું, માલે પેપથી પીવી તે. કારણ કે 21મી સદીનું છે. હા, એ જે પસાવર જ આવા જો માલે રમ પીવો તે એમ કે. એટલે હવે હારી સંસ્કાર વાળી સ્કૂલમાં ભણાવજો. બાળક કોના હાથમાં હોપો છો એ મોટી વાત છે, કારણ કે અમુક વસ્તુ કંપની ફિટિંગ છે. આ ક્રોધ છે એ કંપની ફિટિંગ છે, હારે આવે વટ હારે આવે ઈર્ષા હારે આવે. એનો દાખલો દઉં, બાળક 2 વર્ષનું થાય ને માં બીજા બાળકને જન્મ આપે, ઓલું 2 વર્ષનું એટલે બીજા બાળકને જન્મ આપે એટલે નાનું હોય એટલે માં છે જ ઓલાને અગળું કરે, ઓલાને થોડોક પ્રેમ વધારે આપે, એને વધારે હાચવે. એ માં એને જેમ કહેવાય કે ખોળામાં તેડે અને પછી ઘોડિયામાં નાખવા જાય એટલે ઓલો ઢગો એની પહેલા ગળી જાય. આ ઈર્ષા કોને શીખવાડી? આ તુકો દાખલો. અથવા તો એને દૂધ દેવામાં થોડીક વાર લાગે તો ઠપાટ મારી અને દૂધનો ગ્લાસ તોડી નાખશે. આ આ આ ક્રોધ કોને શીખવાડ્યો? આ બધું હારે જ આવે, પણ સમજણ આવ્યા પછી
પાંચ વર્ષનો થયા પછી તમે કેવી વ્યક્તિના હાથમાં એને સોંપો છો, એના ઉપર કયું બાદબાકી કરવું અને કયું એની અંદર ઉમેરવું, એ તો કોઈ સારો સદગુરુ મળી જાય, કોઈ ગુરુ મળી જાય તો જ થઈ શકે. નકર બાળક બાળક, મને તોતડું બહુ ગમે. એક જગ્યાએ પ્રોગ્રામમાં લઈ આમ જતા હતા, એક ભાઈની પગની પીંડીએ પાટો, તો સહજ વાળી મારે પૂછાઈ ગયું, મેં ભાઈ શું થયું પગે? મને કે કૂચરું કરડી ગયું. કૂચરું કહેવામાં 30 સેકન્ડ થઈ, એટલે આપણે તો કલાક હલવાણી. એટલે પછી મેં તો ભાગવા સામો, મેં સારું સારું ભાઈ ધ્યાન રાખજો. મને કે નહીં રાખ્યું હોય ધ્યાન. અરે એમ નથી કહેતો ભાઈ દવાખાને. મને કે નહીં ગયા હોય દવાખાને, આ કઈ મારા ગઠામાં હાડલાનો પાટો નથી આ. મેં સારું ભાઈ, મને કે ભાગતા નહીં, મૂળ ઓળખી ગયો. મારું બાવડું પણ કેમ માયાભાઈ? મેં કીધું આ, મને કે કામ થઈ ગયું. હું કામ થઈ ગયું? મને કે પાટો હતો એમાં પૂછ્યું ને, એમાં મળવાનું છું, નહીં તો પ્રોગ્રામમાં તો વાહે બેઠા હોય. ભાઈ રે કામ થઈ ગયું. મને કે મને આજ ખબર પડી, અમુકને મળવું હોય તો ઘાયલ થવું પડે. લે મેં કીધું પણ ભાઈ હશે સારું બાપા, ધ્યાન રાખજો. મને કે હું ભાગતા નહીં. એ તમે સાંભળો, મને સાંભળો, તમારો પ્રોગ્રામ પછી રાખશો. મને કે ભાગતા નહીં. મને કે એક વાત કહેવી છે. શું? મને કે માયાભાઈ કૂતરું કઈડ્યું ને એમાં શેતરાઈ ગયો. હું કહું એમાં શું શેતરાણો? મને કે એક મહિના પહેલા આખી રાત કૂતરું કરડાવ્યું. આખી રાત તો કૂતરું કરડે. મને કે બે પગે ઢીલું પડે ને કાન મળ્યું, અને મોઢામાં પગની પિંડી આપ્યા કરું, આમામ આમામ કર્યા કરે એવી મજા આવી. મેં આખી રાત કૂતરું કરડાવ્યું એમાં તને મજા આવી? મને કે દાંત નહોતા ને પણ ને દીકરે કૂતરા પાસે આખી રાત કસરાવી લીધું. બોલો ડોગ મસાજ. મને કે એમાં ભૂલ પડી ગઈ ને, મારું દીકરું ભૂલથી દાંતવાળું ભટકાઈ ગયું. તો હું ભાઈ ઘણાને આમ પગ કસરતા જોતો હોઉં ને, ઓલા મોટા ઓલા હોય છત્રીવાળા, એને આમ કસરતા હોય ને, તો મને એમ થાય કે આને બિચારાને ભૂલથી દાંતવાળું ન ભટકાઈ જાય તો સારું હો. મેં કહું સારું સારું ભાઈ. મને કે સારું નહીં, મને કે પછી ભલે હું કૂતરું કર્યું પણ મને કે મજા બહુ આવી. મજા શું આવી? મને કે તમે મળ્યા. માયાભાઈ પાછી મજા શું આવી કહું? હું કહું કેન? મને કે રાતે 11 વાગ્યા કર્યું હતું ને, હું એમાં શું મજા આવી? મને કે 11:30 હોસ્પિટલ પગ્યો, ન્યા બહુ મજા આવી. હું કહું ન્યા શું મજા આવી? મને કે ડૉક્ટર નહોતા. હું કહું ડૉક્ટર નહોતા મેં તને શું મજા આવી? મને કે એના ઘીરે જવું પડ્યું ને, એના ઘીરે પગ્યો તા 12 વાગી ગયા, ન્યા બહુ મજા આવી. હું કહું ન્યા શું મજા આવી? મને કે ડોરવેલ દબાવ્યો અને મને કે ડૉક્ટર બહાર આવ્યા અને જેમ મજા આવી. ન્યા શું મજા આવી? મને કે ડૉક્ટર મારી જેવા નીકળ્યા, સીધો દરવાજો ખોલીને ગગલાવાજ મળ્યા કે ધો 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 ધોડ્યા હું આવો તો કઈ 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 ટાઈમ નો ભાન છે કે નહીં? રાતના બાબા 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 12 વાગ્યા, હા 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 નો લેવાઈ ગયો. મને કે માય ભાઈ મારે અટકતું હતું ને એને ડબલ ડબલ થતું હતું. સારામાં આવી જવાય રાતે 12 વાગ્યા તો તોડ્યા આવો છો. બહાર બોર્ડ માર્યું છે ડોક્ટરને મળવાનો સમય 6:00 થી 9. મેં તરત ડોક્ટરને કહી દીધું, ડોક્ટર સાહેબ એ બોર્ડ મેં વાંચ્યું હોય, કુતરે થોડું વાંચ્યું હોય. અને એક વસ્તુ નક્કી છે, જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય લાગે, જે વસ્તુ જેની પાસે હારી લાગતી હોય, જે સમયે લાગતી લાગે. આ વરરાજો સાહેબ ભણતો હોય ત્યારે સાહેબ એના હાથમાં તલવાર હોય એટલો બધો તૈયાર થયો હોય, એ રૂડો લાગે, પણ આડા દિવસે હમણાં નીકળ્યો ભવાયો લાગે. અત્યારે સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલી બોલીએ છીએ, તમે હામાં બેઠા છો, તમને મજા આવે, મનાયેલી બોલવાની મજા આવે, પણ કાલે કોઈ નહીં, એકલો વાજુ લઈને બેસી જાવ, તરત આખું આખું ગુસ્સે વાતો કરવાનો, માયા એનું છટકી ગયું. વાજુ ન મૂકતો વાજ હોય, જે વસ્તુ જેની પાસે હારી લાગતી લાગે. અધિકારી નરમ નો હોવો જોઈએ, ડોક્ટર ગરમ નો હોવો. કોઈ અધિકારી કોઈ પીએસઆઈ હોય એ નરમ નો હોવો જોઈએ.
એના હાથમાં દંડો જ હારો લાગે, એ માળાનો બેર ખોલીને નીકળી જાય. પીએસએ બે સાંદેડિયા હોય હાથમાં માળા, કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ જન્મ મંગલમ પુલ્ટ્રિકાષ્ટમ મંગલાય તનો હરે. એમ કરીને પોલીસ સ્ટેશન પોગે અને જમાદાર ફળાક દઈને સલામ મારે, ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાની, ખોટું બળ ના કરો, આમ કરી દેવાનું બચે. ચાલો મિત્રો, આજે કેટલાને પકડીને લાવ્યા છો? એટલે ઓલા જમાદાર એમ કે સાહેબ આ ચારને લાવ્યા. સારું, ચારેયનું સન્માન કરો, એને રૂમમાં બેસાડો, નીચે નહીં આસન પાથરી દેજો, ચારેના હાથમાં પાણી આપો. ચારેયને ઓલા વિષ્ણુ અમે ચારેને પાણી આપો હાથમાં. ચાલો મિત્રો, એક સાથે ચારે જણા પાણી પી જાઓ. મનમાં વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ ત્રણ વાર બોલી જાઓ. અને હવે અંતર્મુખ થઈને બોલો, તમે આ ગુનો કર્યો છે ભઈલા? એમ હાસુ માને બોલા, એ તો પગના તળિયા મળે ફાટવા તારે. હવે ખા ના કરતા સાહેબ, રઘુ તૂટે છે સાહેબ, કહું છું રઘુ તૂટે છે. અધિકારી નરમ ન હોવો જોઈએ અને ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. ડોક્ટર છે એ બીજી માં જેવો હોય, એ ડોક્ટરનો હાથ છે એ માં જેવો હોય, આંખ છે એ ગરુડ જેવી હોય, કાળજુ હાવજ જેવું હોય. આ કાળજુ સિંહ જેવું હોવું, કોઈ પણ જ્ઞાતિનો ડોક્ટર હોય પણ એનું કાળજુ સિંહ જેવું હોય તો જ એમડી થઈ શકે. નહીં તો લોહી જોવી નાની માના ખ્યાલ નથી. રોડ ઉપર આપણે જોઈ છે હગા દીકરાને લાગ્યું હોય સાહેબ, તો બાપુ એમ કહેતો મારથી લોહી નહીં જોઈએ, તમે જો તમે જો. અને ઘણા તો લોહી જઈને ભગતીને પડી જાય, પછી આપણે એને પેલા રિપેર કરવો પડે કે પેલા આને લઈ જાઓ, આનું તો જે થવું થઈ થઈ ગયું. લોહી લોહી જોવી એ જોવાતું એનાથી જ જોવું. આ ડોક્ટર છે તમને આમ ઓપરેશન કરવા બ્લેડ મારે અને લોહીની ધારાઓ છૂટે અને ભગતીને પડી જાય, ટાકા કોણ મારો દાદો લે એને? એનું કાળજો હાવજ જેવું. અને હાથી માં જેવો ભરોસો હોય, ફલાણા ડોક્ટરે બાવડું પકડી લીધું હવે મને કાંઈ નહીં થાય. આ વિશ્વાસ, વિશ્વાસથી જ માણસ હાજો થાય છે. નગર એક ડિગ્રીના બે ડોક્ટર હોય, દવા કોઈને ઘીરે નથી બનતી, કંપનીમાંથી જ આવે. પણ અમુક બે ટીકડી દે સાહેબ તો હાજુ થઈ જાય, અને અમુક ટીકડી દે એની જ ટીકડી રિએક્શન જ આવે. જસ બે એમડી ડોક્ટર હોય તો એકનું દવાખાનું ધમધોકર હાલતું હોય અને એક એની નેની રઘુ ગોતતો હોય. અમારે એક ડોક્ટર છે ને સાહેબ, કોઈને કોઈને તમને દવા ન આપે, ઘઘલાવીને રૂપિયા લઈને દવા કોઈ ન આપે. જે આવે ડારો, હું આવ્યો, એ હું આવ્યો. એ કે સાહેબ ઘઉં વાળું ખાવ એટલે પેટમાં દુખે, મરી ગયો બાજરો? મોઢા હરાડા થોડ્યા આવો, પેટમાં દુખે. હા ભાઈ, કોઈ ઘઉં વાળું ખાધું છે? બાજરો ખાવાનો નીકળ, લાઈવ 150 મારા દીકરા મોઢા હરાડા. હા મને આજ ખબર પડી તું લોટકો કેમ નથી થતો. લગ્ન થઈ ગયા? બાયર કોઈ દી હારે બજારે નીકળ્યો? નગર ગામ ના પૂછે બે ના મોટો દીકરો કેટલા ભણે? એટલે ઘઘલાવીને રૂપિયા લઈ લે. બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ બસ માં બેહું શક્કર સડે, મરી ગયા ટેમ્પા વાળા. તારું કદી બસ માં સડે? શોખીન ના દીકરા ને બસ ફેર સડે. લાઈવ 150 નહીં બેહવાનું બસ માં. ઘઘલાવીને જ રૂપિયા લઈ લે, દવા નો આપે. એમાં સાહેબ આપણો કોઈ જણ હશે, ભગવાન જાણે. એ રોજ આ ચિત્ર જોવે પણ વાડીએ પાણી વાળતો થો ડોક્ટર મગજમાં સીડે. પાવડાનો હાથો બાવળનો બઠો નાખેલો, પાવડો છૂટો કર્યો એમ, અને એકલો હાથો લીધો ખંભે, હાથો ખંભે લઈને આવ્યો દવાખાને. ડોક્ટર સાહેબ, ડોક્ટર કે હું આવ્યો, એ શું થાય? એ કે સાહેબ બે ત્રણ દી થાય એમ થાય, કોકને એક બે નાખો. ડોક્ટર કે નાખવા જોવે? લાઈ 150 150 નહીં કે સાહેબ 200. અને શાર ડોક્ટર ને નાખી જાઓ? ડોક્ટર સીધા કોમા. ડોક્ટર શાર થી પછી ભાનમાં આવ્યા, ટૂંકું એટલું જ બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા પણ પાવડા ના હાથા વાળા નો હારા. હલે ક્યાં સુધી મારે?
વાનો હેલ્યો હોય તો છેલ્લે છેલ્લે બે ઘા કરતો હતો, એટલે આ લુગડું હલે ખાલી. એમ જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય લાગે, બાળકના ખંભામાં જ દફતર સારું લાગે, એ જાતો હોય ભણવા તો આમ રૂડો લાગે. અને છેલ્લી વાત મેં કીધું ને કે અમુક વસ્તુ સાથે આવે. સતાય તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, વાળની સ્ટાઇલ ફેરવી શકો, હાલ ફેરવી શકો, ભાષા ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરીથી તમારો ચહેરો પણ તમે ફેરવી શકો, એફિડેવિટથી તમારી સરનેમ પણ તમે ફેરવી શકો, જાતિ પણ ફેરવી શકો, પણ સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ તો હારે આવ્યો. ચારણનો દીકરો આય એટલી ઘીરે સાહે લેવાય, ચારણ મને સમાજ એની એના મોઢામાં જે શોભતું હોય શોભે. ચારણનો દીકરો માં ભગવતીની સ્તુતિ ગાતો હોય તેના મોઢામાં સ્વાહાત થતું હોય, એમાં યજ્ઞની જરૂર ન પડે. મંદિર બનાવો તો તમારે પ્રતિષ્ઠા કરવી પડે, યજ્ઞ કરવો પડે, પણ ચારણના નેહડામાં ખાલી ભગવતી આમ ત્રિશુલ તાળી નાખે ને સાહેબ માનો થાપો મારી દે, એટલે ભગવતી જ્યાં હાજરા હાજર બેઠી હોય ત્યાં પ્રતિષ્ઠાની જરૂર નથી. ચારણનો દીકરો આવ્યો, સાહેબનો લોટો આપ્યો, તાંબળે ભાફા બેઠા થાય કીધું સારણ છો કે હા તે રામાયણ સંભળાય ને, બોલો કે પણ સાહે લેવા આવ્યો ને રામાયણ તો તને નહીં અરે કે ન આવડતું એ સારણ ન કહેવાય. બાપુ મામા કેવી વાત કરો કે તો સંભળાય રામાયણ, એ કે સાંભળી જો અયોધ્યા નગરી દશરથ રાજા એને ત્રણ રાણીઓ ને ચાર છોકરા, મોટા રામ ઈથી નાના ભરત ઈથી નાના લક્ષ્મણ શત્રુઘ્ન લક્ષ્મણ નાના ચોથો નંબર બોલો, અને પછી બન્યું એવું વનમાં ગયા, મા જાનકીનું હરણ થયું, રાવણ લઈ ગયો, ભગવાન રામ વાહે ગયા, લંકન પૂરું કર્યું, રાવણ માર્યો, ઘરે ભાઈ આવ્યા ગજે બે ગયા, બોલે રામચંદ્રજી ભગવાન કી જાય. બોલો કે કઈ એટલી રામાયણ હોય તો કલશા સાહેબ માં કેટલી હોય, પાવલીના પેંડા મેલસી આવતી. એટલે જે વસ્તુ જે શોભતી હોય શોભે. બહુ ખાસ ફરમાશ બે વાર આવે એટલે લઈ લઉં. એક બાપુ એ કૂતરી પાળે, કૂતરી. સંતો તો બધા પ્રાણી સાથે પ્રેમ કરતા હોય, સંતો હોય તો. મને સંતો બહુ ગમે. આપણે શિવરાત્રી મેળામાં તમે જોવો ઉભડક બેઠા બેઠા થલમ પીતા હોય, કોઈ આ દર્શન કલા કલા વળકે છે, કેમ એના બાપ ના દર્શન હોય એમ, ક્યાં ખડા ખડા પગે હાટી લગા જાય, અરે ગાડી દોર રખડા ધવાડા આવડતા હે મજા આવે. ઉભડક બેઠે ને બહુ મજા. આજા આજા દર્શન કરવા આજા, રીહદાર બહુ હોય મારા. આપણને એમ થાય કે આ સલમ નો ધવાડો આ પહોંચે છે. એટલે મેં તો હમણાં કીધું છે કે હમણાં 10-15 વર્ષ નવા કોઈ સાધુ ન થતા એટલે આખી ઘણા, કારણ કે કુંભના મેળામાં નાવાના વારા નથી આવતા, શિવરાત્રિના મેળામાં નાવાના છેલ્લે ઓલું નીકળે, એમાં દામો કુંડમાં પડે ગળદી થાય છે. એક જણા શિવરાત્રિના મેળામાં જતો હતો તો કીધું કે દિગંબર સાહેબ તો શિવરાત્રિના મેળામાં જાઓ છો કે હા, દિગંબર સાધુ મળે ને એના પગ પકડી લેજો અને આશીર્વાદ લઈ લેજો, કલ્યાણ થઈ જાય એમ કે હા. તા તો ઓલો દામો કુંડે પગ્યો ત્યાં જ દિગંબર મળે, બે પગ પકડી લીધા, હે બાપુ આશીર્વાદ આપો. ઓલો કે પગ મૂકની કે કેમ તમે દિગંબર નથી તા કે ના ના તાલાળાનો સૌ, આ તો દામોગુંડમાં નાતો હતો કપડાં કોક લઈ ગયો, હું તારી ઘોડે મેળામાં જ આવ્યો હતો, આમ ઘણા આમ હલવાઈ ગયા, કઈ ગયો લાગી ગયો. બાપુએ કૂતરી પાળી. આ વાત મૂળ સ્વભાવ ન ફરે એની વાત છે. સ્વભાવ તો તમારા સદગુરુની તમારા ઈષ્ટદેવની તમારી કુળદેવની કૃપા થાય તો જ ફરે, અને જેમ જેમ માણસનું લેવલ વધતું જાય એમ એમ સ્વભાવની અંદર ફેરફાર થવો જોઈએ.
તમારી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો અધિકાર નથી રહ્યો. અથવા તો આવા રોડ ઉપર જતા હોય ને આપણી ગાડીને એલોજન લાઇટ્યું હોય આમ હેરડા પાડતી જતી હોય તો સામે બાઇકવાળો આવતો હોય તો આપણે એને ડીમ લાઇટ કરીને એને સાઈડમાં નીકળી જાય જગ્યા આપવી જોઈએ. એને મોરે મોરો ન જવા દે. તેવડો હોય તો ટ્રકને મોરે મોરો જવા જાય ને ત્યાં તો હેઠ આવી જાય પી જેલો લાગે જાને અહીંયા એના બમ્ફરને ગોબોય નહીં પડે ને તું ટોટલ લોસમાં વયો જાય ને અને તારી વખતે જ બેગું નહીં ખુલે. આ ખટારા રે ફટકે અહીંયા એરબેગ કામ ન થતી ખટરું જ માથે સડી જાય એરબેગ જાય ક્યાં બેસાડે કેમ ભાગ્યા. કુતરીની વાત કરું છું હું થાય સારી વાત આવીને ભાગ્યા તમે. આપણા 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 મલે કોઈક ભાગે તો આપણને દુઃખ તો થાય ને ભાઈ. એ તો ઠેઠ સુધી બધું બેસી ગયો હખ્યા સપાટ. બાકી આ લાઈન તો એને કેમ રેશનિંગની લાઈનમાં ઉભા એમ ઉભા ક્યારે વારો આપણો આવે એમ જો કેટલા સમજણા પાછા તરત બે નહીં. ઘણાને કહેવું પડતું એક જણા એની ઘરવાળીને કીધું આજે કયું પેન્ટ પહેરું ચલ્લા આજે હું કયું પેન્ટ પહેરું. બોલો કે ધોળું ધોવા દીધું ને કાળું તમે પહેર્યું એમાં પૂછ પીછ શું છે મૂળ બે પેન્ટ છે એ કઈ તો મને ખબર છે આ તો તને લાગે ને હું પૂછીને પેન્ટ પહેરું છું. આવા કીધાગરા બહુ હોય. તમે ગામડું ગામડું છો એક બસ બસ ઉપરલી આવી આમ લોકલ બસ અને ગામડામાં સ્ટેશને ઊભી રહી એટલે ગામમાં કંઈક પ્રસંગ હશે એટલે 20-25 પેસેન્જર ઊભેલા 10-15 ભાઈઓ ને 10-15 બહેનો. બસે આખી ફૂલ જ હતી પણ બહેનો ચડી ગયા એટલે હાવ બસ પેક થઈ ગઈ. પછી ભાઈઓ આવે એટલી જગ્યા નહોતી એટલે કંડક્ટર થોડુંક અંગ્રેજી બોલતો એટલે ભાઈઓ સામે આડો હાથ કરી કે નો મોર નો મોર કોઈ આગળ નહીં નો મોર કીધું ને આપણે ભાભલાવનો મગજ ગયો. એ કે ઢેલ્યું ઢેલ્યું ને લઈ લીધું ને મોરલાના વાર આવ્યા હતા કે નો મોર તું હું અમને મોરલા સમજાવશો એમ કરીને કાઠલો પકડીને બે માર લીધી. બોલો એટલે ભાભલા ભાભલા હતા. એટલે આમથી ફરમાય છે એટલે લઈ જ પૂરી જ કરી નાખું 100%. તું શું કામ રિહાણો થઈ સમાધાન થઈ ગયો ભાગ્યશાળી તો હા. આમાં શું છે આપણે જન્મ લીધા ને ત્યારે ભગવાન કીધું ધરતી ઉપર જવું તા કે હા ઉપડો તા કે પણ જો અહીંયા કઈ છે એ લડી લેવો. અને અત્યારે જો એમ કે તમારે ધરતી ઉપર જવું તો અત્યારનો છોકરા હું કે ખબર ભગવાનને ત્યાં પેલા જોયા ગાડી ફોર વ્હીલ ને બંગલા બંગલા બધું બરાબર છે કે તો જાય ન કરે જે ભલે બે પાંચ વાર અહીંયા ટેકડો કરીએ આપણે ખોટો વળ ખાવા નથી જવું. છોકરાઓ ભાગ્યશાળી. બાપુએ કૂતરી પાળી. આ કૂતરીનો પ્રસંગ છે પણ લેવાનું છે માણા ઉપર જ્ઞાન સાથે ગમતની વાત છે. હવે કૂતરી પાળ્યું એટલે હવે સમય જતા હવે સહજ એનો સ્વભાવ પોતાનો અમુક સમય ગયો એટલે કૂતરી કડતા શીખી. બાપુના દર્શને જે આવે મઢીએ દર્શન કરીને ગેટે પહોંચે અને શિન્ટુ પિંડી પકડે અને પછી બાપુની પાસેથી આવે એવી પઢાવેલી શિન્ટુ એટલે નામ શિન્ટો. બાપુ એમ કે શિન્ટો ઈધર આવ તો બેઠી બેઠી આવે કાઉ કાઉ કાઉ. પણ કડવાનું શરૂ થયું એટલે સેવક ગણ તૂટ્યો. રાતે બાપુને એનો શેલો બે બેઠેલા હો મશીન ગીરી બોલો હેન્ડલ ગીરી સેવક ગણ કોઈ નહીં હે માયા યાર ક્યુ દેખાતા નહીં. બાપુ એને શિન્ટુ કરડી ગયા આપણી. અચ્છા સબીર કહો તક બાપુ એને બે પગે. અચ્છા ખેમરાજ કે ખેમરાજ બાપુ થોડોક રહી ગયો નથી ચાલ લગ. અમારે ખેમરાજ ને કોઈ દી મિસ કોલ ન આવે. નરેન્દ્ર મોદી નો હગો હાડું ભાઈ
બાજભાઈજીનો હાઠુભાઈ, ડોક્ટર કલામ સાહેબનો હાઠુભાઈ, કેવી કેવી હસ્તીનો હાઠુભાઈ. મંજીરાનો તેનો શોખ છે મિત્રો,